કોરોના વાયરસ સામે સુરક્ષા માટે પાલિકા તંત્રએ સેનેટાઈઝર કામગીરી અને દવા છંટકાવ કરી હોવાથી લોકોએ પણ વિવિધ તબક્કે સાવચેતી રાખવાનું શરૂ કર્યું હતું. પૂર્ણ વોર્ડ નંબર 16માં ગીચ રહેણાંકથી ઉભરાતી સોસાયટીઓમાં સેનેટાઈઝર દવા છંટકાવવાની માંગ ઉઠતા સ્થાનિક ઓપરેટરે સ્વખર્ચે જ 9 મોટી સોસાયટીઓ અને 34 અપાર્ટમેન્ટ પરિસરમાં 2000 લીટર દવાનો છંટકાવ કરી વિસ્તારને સેનેટાઈઝ કર્યું હતું. કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં મોટા ભાગના લોકોમાં બીમારીથી વધારે તેનો ભય વધુ પરિસ્થિતિનું કારણ બન્યું છે. જો કે આ તબક્કામાં લોકો સાવચેત પણ બન્યા છે, ત્યારે સલામતીના તમામ પગલાં લઈ લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. આ સ્તરે પૂર્ણ વોર્ડ નંબર 16ની વિવિધ સોસાયટીઓમાં સેનેટાઈઝર દવાનો છંટકાર કરવામાં આવ્યો હતો. પાલિકાનો મહત્તમ સ્ટાફ જરૂરી કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેમજ ગીચ રહેણાંકની સુરક્ષા સલામતીને ધ્યાનમાં સ્થાનિક અગ્રણી સુરેશ સુહાગિયા સહિતના કાર્યકરોને સાથે રાખી વોર્ડ નંબર 16ની સોસાયટીઓ તેમજ અપાર્ટમેન્ટ પરિસરોમાં સ્વખર્ચે જ દવા છંટકાવ કરવાની તૈયારી કરી હતી. આ પ્રક્રિયા હેઠળ બુધવારે રાત્રે પુણાની લક્ષ્મી પાર્ક સોસાયટી, રાધિકા પાર્ક, નારાયણનગર, મીરાંબિકા સોસાયટી, સિદ્ધેશ્વર સોસાયટી, અંબિકા નિકેતન, ગંગા પાર્ક અને રાજમંદિર સોસાયટીના પરિસરમાં મોડી રાત્રે 3 વાગ્યા સુધી દવાનો છંટકાર કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય 34 અપાર્ટમેન્ટના રસ્તાઓ પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. ગંભીર બીમારી સાથે રક્ષણ માટે ગુરુવારે રાત્રે પણ વિવિધ સોસાયટીઓમાં દવા છંટકાવ કરવાનું આયોજન હાથ ધરાયું હતું.